नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर सातना छेल्ला लेक्चर में आपणे मात्र एल मात्र सी अने मात्र आर माटे फेजर डायग्राम अने वेव डायग्राम जोई गया था। हवे आजे आपणे आ त्रणेय माटे पावरना सूत्रों मेळवीशुं। तो सौ प्रथम त्रणेय माटे आई अने वीना सूत्र लई लीए। आ वस्तु नोट करशो तो पण तमने उपयोगी छे। तो मात्र एल नी अंदर वोल्टेजनું સૂત્ર હતું વી ઇઝ ઇક્વલ ટુ વી એમ સાઇન ઓમેગા ટી। પ્રવાહનું સૂત્ર હતું આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી, જ્યાં આઈ એમ બરાબર વી એમ અપોન આર હતું। સૂત્રમાં જોઈએ તો ખ્યાલ છે, અગાઉ સમજાવી પણ દીધું છે કે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે। एनो फेजर सादो फेजर जो ये समझवा माटे तो प्रवाह अने वोल्टेज ने अपने आ रीते दर्शाई सकी। आ वोल्टेज दर्शावे छे, आ प्रवाह दर्शावे छे। मात्र एल माटे जो ये तो वी इज इक्वल टू वी एम साइन ओमेगा टी। प्रवाहनु सूत्र जो ये तो आई इज इक्वल टू आई एम साइन ओमेगा टी माइनस पाई बाय टू बनतु तू, જ્યાં આઈએમ બરાબર શું હતું તો વીએમ બાય એક્સેલ, જ્યાં એક્સેલ બરાબર ઓમેગા એલ લેતા હતા। વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર જોઈએ તો અહીંયા વોલ્ટેજ બતાવી દઈએ, ખાસ ધ્યાન આપીશું, જો અહીંયા પ્રવાહ બતાવીશું તો પાછો એનો સાદો ફેઝર બદલાઈ જાય છે। અહીંયા હું વોલ્ટેજ લઉં તો પ્રવાહ નીચે આવે, અહીંયા પ્રવાહ લઉં તો વોલ્ટેજ આ રીતે આવશે। એટલે ખાસ ધ્યાન રાખીશું કે અહીંયા શું મૂક્યું છે મહત્ત્વનું છે। ત્યાર પછી માત્ર સી માટે જોઈએ તો વોલ્ટેજ ત્રણેય માટે સરખા છે, વીએમ સાઇન ઓમેગા ટી। પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ, જ્યાં આઈએમ બરાબર વીએમ અપોન એક્સી અને એક્સી બરાબર હતું વન અપોન ઓમેગા સી। આ પણ અવરોધ જેવું જ વર્તે છે, જેને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહીએ છીએ ગુજરાતીમાં। કહેવું હોય તો ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ, આ અવરોધ જેવું જ છે એક્સી, પણ એને કેપેસિટીવ રિએક્ટન્સ કહીએ છીએ। એને ગુજરાતીમાં કહેવું હોય તો કેપેસિટરનો અસરકારક અવરોધ। આનો એકમ જેમ આરનો એકમ ઓમ છે એમ આનો એકમ પણ ઓમ થશે, આનો એકમ પણ ઓમ થશે। આનો ફેઝર અહીંયા પણ જોઈશું કે જો વોલ્ટેજને અહીંયા બતાવીએ તો પ્રવાહ આવશે અહીંયા। એન્ટી ક્લોકવાઇઝમાં ચાલીએ છીએ તો કળામાં વધારો થાય છે, ક્લોકવાઇઝમાં ચાલીએ છીએ તો કળામાં ઘટાડો થાય છે। તો આટલી વસ્તુ આપણે જાણીએ છીએ અને આ તમે નોંધ કરી દેજો એટલે તમને સમજાઈ જાય। હવે લેવું છે માત્ર આર, માત્ર આર ધરાવતા એસી પરિપથ માટે પાવર। તો પાવર શોધવા માટે માત્ર આરમાં જોઈએ તો વોલ્ટેજ વીએમ સાઇન ઓમેગા ટી છે, એ તાત્ક્ષણિક વેલ્યુ છે, તાત્કાલિન વેલ્યુ છે। એ રીતે પ્રવાહ આઈએમ સાઇન ઓમેગા ટી એ પણ સમયનું વિધેય છે એટલે તાત્કાલિન વેલ્યુ છે। તો સૌ પ્રથમ આપણે ધારી લઈએ કે ટી સમયે પાવર
जे आपने तात्कालीन पावर आपसे पी इज इक्वल टू आई इंटू वी थाय आई बराबर आई एम साइन उमेगा टी अने वी बराबर वी एम साइन उमेगा टी बन से। तो पी इज इक्वल टू अहीं आपणे बन्नेनो गुणाकार लई लीए तो साइन स्क्वेर उमेगा टी बने। हवे आ तात्कालीन पावर छे, आपणे सरेराश पावर लेवो होय तो सरेराश पावर तो पी इज इक्वल टू मीन आई एम वी एम साइन स्क्वेर उमेगा टी बने। आई एम वी एम साइन स्क्वेर उमेगा टी बराबर શું લઈશું વન માઇનસ કોસ, અને અગાઉ આપેલું જ છે સાદરૂપ, તો એ જો ખ્યાલ હોય તો લાંબુ કરવું નથી। સાઇન સ્ક્વેર ઉમેગા ટી, તો આને પણ મીન આપી દઈએ, આને પણ મીન આપી દઈએ અલગ અલગ। આપણને ખ્યાલ છે કે આઈએમ અને વીએમ, આઈએમ એ આઈનું મહત્તમ વેલ્યુ પીક વેલ્યુ, વીએમ એ વીનું પીક વેલ્યુ છે જે બદલાશે નહીં, એટલે એના મીનમાં કોઈ ફેરફાર થશે નહીં। સાઇન સ્ક્વેર ઓમેગા ટી અગાઉના લેક્ચરમાં આ વસ્તુ સાબિત કરેલી છે, તો સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું મીન આપણને 1/2 પ્રાપ્ત થતું હતું, બરાબર। સાઈડમાં લેવું હોય તો લઈ લઈએ કે મીન આઈ એમ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ, મીન વી એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ, અને મીન સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 1/2, બરાબર। તો હવે મીન પી બરાબર આપણને પ્રાપ્ત થાય છે આઈ એમ। હવે જો વી એમ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ આર આપણે લખી શકીએ, તો આઈ એમ ઇન્ટુ આર, જ્યાં વી એમ બરાબર શું લીધું આઈ એમ આર 2 છે, તો 1/2 આઈ એમ સ્ક્વેર આર સરેરાશ પાવરનું સૂત્ર થાય। આઈ એમ એ તાત્ક્ષણિક પ્રવાહ આઈનું મહત્તમ વેલ્યુ છે, આઈ એમ અને આઈ આર એમ એસનો સંબંધ પણ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ, તો આપણને ખ્યાલ જ છે કે આઈ આર એમ એસ આઈનું આર એમ એસ વેલ્યુ મૂલ્ય કેટલું થાય છે, તો જેને આપણે કેપિટલ આઈ આર એમ એસ અથવા તો કેપિટલ આઈ વડે દર્શાવી શકીએ, આઈ આર એમ એસ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ અપોન √2, આ પણ આપણે સાબિત કરી દીધું છે। આ કિંમત આની અંદર મૂકીએ તો શું પરિસ્થિતિ થાય, તો મીન પી ઇઝ ઇક્વલ ટુ 1/2 છે, આઈ એમ બરાબર શું લખીશું √2 આઈ આર એમ એસ એનો ફરી પાછો વર્ગ ઇન્ટુ આર થાય, માટે 1/2 √2 આઈ આર એમ એસ સ્ક્વેર ઇન્ટુ આર, તો 2 કેન્સલ થાય તો આઈ આર એમ એસ વર્ગ ઇન્ટુ આર થાય। આને આ રીતે દર્શાવીશું તોય ચાલશે, ઉપર બાર કરીશું તો પણ ચાલશે। તો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે પાવરનું સરેરાશ મૂલ્ય બરાબર આઈ આર એમ એસ સ્ક્વેર ઇન્ટુ આર થાય, આ વસ્તુ એસી માટે છે। ડીસી માટે પણ પાવરનું સૂત્ર આપણને ખ્યાલ છે, આ કોના માટે મેળવ્યું એસી માટે, ડીસી માટે શું છે, તો ડીસી માટે પાવર પી ઇઝ ઇક્વલ ટુ પાવર પી બરાબર આઈ સ્ક્વેર આર છે। તો અહીંયા માત્ર આર ધરાવતા એસી પરિપથ માટે પાવરનું જે સૂત્ર છે એ ડીસીના પાવરના સૂત્ર જેવું બને છે। અહીંયા આ રીતે યાદ રાખીશું કે જ્યારે એસી પરિપથની અંદર માત્ર અવરોધ જોડેલો હોય એ વખતે પાવરનો વ્યય કેટલો થાય છે, તો પાવરનો વ્યય
आज पी बताव्यू छे पाए पावरना व्ययना फंक्शन में बताव्यू छे। तो पावर नो व्यय पी इज इक्वल टू मीन पी इज इक्वल टू अपने सरेराश ज प्राप्त थशे आई आर एम ए स्क्वेर इंटू आर बने। त्यार पछी लईए मात्र एल धरावता मात्र एल धरावता एसी परिपथ माटे पावर मीन्स पावरनो व्यय। तो आपणे टी समय लईए तो टी समय जे आपणने तात्कालीन पावर आपे छे टी समय पावर पी तो पी बराबर शू लखी शकीशू तो एल माटे आपणी पासे बंने सूत्र छे वी इज इक्वल टू वी एम साइन ओमेगा टी अने आई इज इक्वल टू आई एम साइन ओमेगा टी माइनस पाई बाय टू। तो वी इंटू आई वी एम साइन ओमेगा टी इंटू आई एम साइन ओमेगा टी माइनस पाई बाय टू थाय। अने आपणने ख्याल छे के आई एम साइन ओमेगा टी माइनस पाई बाय टू नू वेल्यू शू थाय छे तो माइनस आई एम कॉस ओमेगा टी थाय छे। तो वी एम साइन ओमेगा टी इंटू माइनस आई एम कॉस ओमेगा टी बने जे अगाउ समझावी दीधुं छे माइनस बार लई लीए तो आई एम वी एम साइन ओमेगा टी इंटू कॉस ओमेगा टी। हवे आ त्रिकोणमितीय विधेयो छे जेना सूत्रों तमे दसमा धोरणमां जोई गया छो अने अग्यारमामां पण तमने थोड़ुंक बेजिक समझावेलू छे एटले आ बधा सूत्रों याद होवा जोईए। अहींया जोईए तो साइन ओमेगा टी इंटू कॉस ओमेगा टी छे जो आने टू वडे गुणी दईए तो टू साइन ओमेगा टी इंटू कॉस ओमेगा टी बराबर साइन टू ओमेगा टी बने एटले अहींया टूनी जरूरियात छे એટલે ઉપર નીચે આપણે ગુણી દઈએ વીએમ બાય ટુ ટુ સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી આ તાત્કાલીન પાવર જ છે ખાસ ધ્યાન રાખીશું તો માઇનસ આઈએમ વીએમ બાય ટુ સાઇન ટુ ઓમેગા ટી। તો આ રીતે આપણને ટી સમયે તાત્કાલીન પાવરનું સૂત્ર પ્રાપ્ત થાય છે। સરેરાશ પાવર જોઈએ તો સરેરાશ પાવર તો મીન પી આપણને ખ્યાલ છે કે સરેરાશ એક ચક્ર માટે લઈએ છીએ ફૂલ સાયકલ માટે લઈએ છીએ તો સરેરાશ એક ચક્ર માટે શું બનશે તો હવે સરેરાશ પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ એમ વી એમ બાય ટુ ઇન્ટુ साइन टू ओमेगा टी। आई एम वी एम अचल छे बार लई लीए तो माइनस आई एम वी एम एनु मीन एनु एज रहे छे मीन साइन ओमेगा टी टू ओमेगा टी तो आनो जवाब एनु एज रहे फिक्स वेल्यू छे एटले समय पर आधारित नथी एटले मीन में फेरफार थशे नहीं। જ્યારે સાઇન ટુ ઓમેગા ટી બરાબર શું થાય છે ઝીરો થાય છે મીન સાઇન ટુ ઓમેગા ટી બરાબર ઝીરો સમજાવેલું છે કે મીન સાઇન ઓમેગા ટી હોય સાઇન ટુ ઓમેગા ટી હોય કે એન ઓમેગા ટી હોય એનું મીન શું થાય ઝીરો એ રીતે કોસ માટે પણ તમને સમજાવ્યું છે। તો અહીંયા પી આપણને પ્રાપ્ત થાય છે મીન પી ઇઝ ઇક્વલ ટુ ઝીરો માત્ર એલ ધરાવતા એસી પરિપથમાં પાવરનો વ્યય અહીંયા જે સરેરાશ પાવર લઈએ છીએ એ પાવરના વ્યયના સંદર્ભમાં વાપરીએ છીએ તો પાવરનો વ્યય શું થાય છે શૂન્ય। આ વસ્તુ થોડીક સમજવા માટે આપણે બુકની અંદર આપ્યું છે એ પ્રમાણે વોલ્ટેજ પ્રવાહની કળા ધ્યાનમાં રાખી વોલ્ટેજ પ્રવાહ અને પાવરનું એક ચક્ર દરમિયાન ગ્રાફ ધ્યાનમાં લઈ અને સમજાવી શકીએ છીએ। તો હવે એ જોઈએ ઇન્ડક્ટર છે અહીંયા આપણે એસી લાગુ પાડ્યું છે આને એ કહીએ છીએ આને બી કહીએ છીએ
જોઈ લઈએ તો આ આપણને પાવર આપે છે. આ છે પી, આ જે ગ્રાફ છે એ વી આપે છે, આ જે ગ્રાફ છે એ ફ્લક્સ આપે છે અને નીચે પ્રવાહ આપે છે. નીચેનો પ્રવાહ છે, ઉપર ત્રુટક લાઇન એ ફ્લક્સ આપે છે, ત્યાર પછી ઉપર જે ડાર્ક લાઇન છે એ વોલ્ટેજ આપે છે અને ગ્રીન લાઇન છે પાવર આપે છે. અહીંયા માત્ર એલ ધરાવતો એસી પરિપથ છે અને માત્ર એલ ધરાવતો એસી પરિપથ હોય તો આપણને ખ્યાલ છે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત પાઈ બાય ટુ જેટલો છે. અહીંયા જોઈએ તો વોલ્ટેજ એ પ્રવાહ કરતાં કળામાં પાઈ બાય ટુ જેટલો આગળ છે. તો અહીંયા વોલ્ટેજ મેં દર્શાવી દીધો છે. શું પરિસ્થિતિ થાય છે આપણે એ સમજાવવું છે કે માત્ર એલ ધરાવતા એસી પરિપથમાં પાવરનો વ્યય શૂન્ય કેમ છે. તો અહીંયા શું પરિસ્થિતિ થતી હોય છે, તો ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટર એક પ્રકારનું ગૂંચળું જ છે. એ શું કરે છે તો જ્યારે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે એ એસી પ્રાપ્તિ સ્થાનમાંથી ઊર્જા શોષે છે. ઇન્ડક્ટરની અંદર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રમાં એ ઊર્જા ચુંબકીય ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. પછી પ્રવાહ એ હાર્મોનિક વિધેય છે એટલે સમય સાથે પ્રવાહ ઘટશે અને જ્યારે પ્રવાહ ઘટે છે ત્યારે એને જે શોષેલી ઊર્જા છે એ ફરી પાછી પ્રાપ્તિ સ્થાનને આપી દે છે. તો આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે. ફરી પાછું અર્ધચક્ર પૂર્ણ થયું, બીજા અર્ધચક્રમાં શું પરિસ્થિતિ થાય છે, પોલારિટી બદલાઈ જાય. એની પોલારિટી પ્લસ હતી અગાઉ, બીની માઇનસ હતી, બાકીના અર્ધચક્રમાં માઇનસમાંથી પ્લસ થાય છે. આપણે સમજાવીએ છીએ. ચાલ તો હવે આ એ અને બી ઇન્ડક્ટર છે, બુકમાં વ્યવસ્થિત એની આકૃતિ આપી જ છે, આપણે બહુ ટૂંકમાં એની આકૃતિ સમજાવી દઈએ છીએ. એકની અંદર જ હું સમજાવી દઈશ સુધારા કરીને. ચલો આ છે એ છેડો અને આ છે બી છેડો. શું પરિસ્થિતિ થાય છે તો પ્રારંભમાં પ્રવાહ પસાર થાય છે, આ એન ધ્રુવ તરીકે વર્તે છે. આપણને ખ્યાલ છે કે ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પ્રવાહ આધારિત ગૂંચળું ચુંબકની જેમ વર્તે અને ચુંબકની જેમ વર્તે તો એનો એક ધ્રુવ એન અને બીજો એસ તરીકે વર્તતો હોવો જોઈએ. તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે એ જરા જોઈ લઈએ. જુઓ તો પ્રારંભમાં 0 થી 1 ગાળાનો વિચાર કરીએ તો શું પરિસ્થિતિ થાય છે. પ્રારંભમાં આ ગ્રાફ ધ્યાનમાં લઉં છું, 0 થી 1 દરમિયાન પ્રવાહ ધીમે ધીમે વધે છે. 0 પાસે પ્રવાહ શૂન્ય છે પણ 1 પાસે પ્રવાહ વધીને મહત્તમ બને છે, એટલે કે ઇન્ડક્ટરમાં એ મારફતે પ્રવાહ દાખલ થાય છે. પ્રવાહ વધશે સાથે સાથે ગ્રાફમાં જોઈએ છે તો પ્રવાહ સાથે ફ્લક્સ પણ શું થાય છે, વધે છે. કોર ચુંબકત્વ ધારણ કરે છે એટલે કે ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ક્યાં સુધી થશે, 0 થી 1 સુધી. કોનો વિચાર કર્યો, પ્રવાહનો. પ્રવાહ શૂન્યથી વધી અને મહત્તમ બન્યું, એ સમયે ફ્લક્સ પણ શૂન્યથી વધીને મહત્તમ બન્યું. કોર મીન્સ ગૂંચળાએ ચુંબકત્વ ધારણ કર્યું. આ સમયે જોઈએ તો વોલ્ટેજ કેવો છે, વોલ્ટેજ મહત્તમમાંથી શૂન્ય થાય છે અને વોલ્ટેજ મહત્તમમાંથી શૂન્ય થાય છે પણ છે કેવો, પ્લસ. વોલ્ટેજ પ્લસ છે, પ્રવાહ પ્લસ છે તો પાવર પણ કેવો થાય, પ્લસ થાય, ધન થાય. એટલે જે પાવરનું પીક છે એ આ રીતે ઉપર પ્લસમાં દર્શાવી શકીએ. આ વખતે શું થાય છે તો ઇન્ડક્ટર પોતે સોર્સમાંથી શું કરે છે, ઊર્જાનું શોષણ કરે છે અને એ ઊર્જા એ ગૂંચળાની અંદર કે ઇન્ડક્ટરની અંદર રહેલા ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામે છે. ત્યાર પછી 1 થી 2 ગાળામાં જોઈએ તો 1 થી 2 ગાળામાં શું પરિસ્થિતિ થાય છે. તો જુઓ અહીંયા
કે નીચેનો ગ્રાફ છે પ્રવાહ બતાવે છે ઘટ લાઇનવાળો, એટલે પ્રવાહ ધીમે ધીમે ઘટે છે. પ્રવાહ ઘટશે તો આ વખતે ફ્લક્સ પણ શું થાય છે, ઘટે છે. ફ્લક્સ ઘટશે એટલે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હતી, ચુંબકીય ક્ષેત્ર હતું, એનામાં શું થાય, ઘટાડો થાય. એટલે આપણે અહીંયા ઓછું ચુંબકીય ક્ષેત્ર બતાવી દઈએ, આ ભાગ દૂર કરી દઈએ. ચુંબકીય ક્ષેત્રમાં શું થયું, ઘટાડો. આ બીજી પરિસ્થિતિ છે. અગાઉ સમજાવીએ 0 થી 1 ની હતી, હવે આ 1 થી 2 ની છે. જોઈ લઈએ ફરી. 1 થી 2 સમય દરમિયાન શું થાય છે, પ્રવાહ ઘટે છે, ફ્લક્સ પણ ઘટે છે. એટલે કોરનું જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં શું થાય છે, ઘટાડો થાય છે. આ સમયે વોલ્ટેજ એ ઋણ છે, અને વોલ્ટેજ ઋણ હોય, પ્રવાહ ધન હોય, તો પાવર કેવો બને છે, ધન બને છે. અહીંયા આગળ પ્રવાહ ઘટ્યો છે એટલે ઇન્ડક્ટર શું કરશે, એ શોષેલી ઉર્જા ફરી પાછી કોને આપે છે, પ્રાપ્તિ સ્થાનને પાછી આપી દે છે. ત્યાર પછી આગળ જોઈએ તો 1 થી 2 સુધી પહોંચ્યા, હવે 2 થી 3માં જોઈએ તો 2 થી 3માં શું પરિસ્થિતિ થાય છે. એક જ આકૃતિમાં હું સમજાવું છું, બુકમાં 4 આકૃતિ છે, પણ આ માત્ર સમજાવવા માટે છે એટલે આટલું ઇનફ છે. 2 થી 3માં શું પરિસ્થિતિ થાય છે, તો આપણે પહેલાં પ્રવાહને જોવાનું. પ્રવાહ હવે શું થાય છે, વિરુદ્ધ દિશામાં 0 થી વધે છે. ફ્લક્સ પણ વિરુદ્ધ દિશામાં 0 થી વધે છે. એનો અર્થ એવો થાય કે પ્રારંભમાં પ્રવાહ જે એ માર્ગે દાખલ થતો હતો એ હવે શું થાય છે, બી માર્ગથી દાખલ થાય છે ને એ માર્ગથી બહાર આવે છે. ખાસ ધ્યાન રાખીશું, 2 થી 3 ગાળા દરમિયાન પ્રવાહ વિરુદ્ધ દિશામાં વધે છે. પ્રવાહ વિરુદ્ધ દિશામાં વધતો હોવાથી ઇન્ડક્ટરની પોલારિટી બદલાઈ જાય. પહેલાં આ પ્લસ હતું, પછી માઇનસ બન્યું. અર્ધચક્ર દરમિયાન આ પ્રક્રિયા ચાલુ રહી. આટલા સુધી આ ચક્ર દરમિયાન 0 થી 2 સુધી આ ઓકે છે, પણ હવે 2 થી 4માં શું પરિસ્થિતિ થાય છે, તો એ જે પ્લસ હતું એ શું થઈ જાય, માઇનસ, અને બી કેવું થઈ જાય, પ્લસ. એટલે પ્રવાહ બી માર્ગે દાખલ થાય છે ને એ માર્ગે શું થાય છે, બહાર નીકળે છે. ફરી સમજી લઈએ, 2 થી 3માં પ્રવાહ વિરુદ્ધ દિશામાં 0 થી વધી મહત્તમ બને છે. ફ્લક્સમાં પણ શું થાય છે, વધારો થાય છે. 3 પાસે ફ્લક્સ પણ વધી મહત્તમ બને છે, પ્રવાહ પણ મહત્તમ બને છે. એટલે કોર ફરી પાછું ચુંબકત્વ ધારણ કરે છે. કોર ચુંબકત્વ ધારણ કરશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, એટલે એની અંદર શું થશે, ઉર્જા સંગ્રહ પામશે. જુઓ, પ્રવાહ વધ્યો વિરુદ્ધ દિશામાં, ફ્લક્સ વધ્યું એટલે કોરે ચુંબકત્વ ધારણ કર્યું. આ સમય દરમિયાન વોલ્ટેજની શું પરિસ્થિતિ છે, તો વોલ્ટેજ મહત્તમમાંથી ઘટીને 0 થાય છે. પ્રવાહ પણ ઋણ, વોલ્ટેજ પણ ઋણ, એટલે પાવર ઋણ ઋણ, પાવર કેવો બની જાય છે, ધન. આ સમયે કોર ઇન્ડક્ટર એ પોતે ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે છે, એના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે, એટલે એની અંદર ઉર્જા સંગ્રહ પામશે. એટલે ફરી પાછું 2 થી 3 સમય દરમિયાન એ સોર્સમાંથી ઉર્જા શોષે છે. ત્યાર પછી જોઈએ 3 થી 4માં. જો 2 થી 3માં આ પ્રક્રિયા આખી ઊંધી થઈ જાય, એસ આ બની જશે એન. ચુંબકીય ક્ષેત્ર ધારણ કર્યું એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાઈ જશે, એન થી એસ, અને ચુંબકીય ક્ષેત્ર વધે છે. જુઓ આ રીતે આ કઈ પરિસ્થિતિ થઈ, 2 થી 3ની. બી મારફતે પ્રવાહ દાખલ થયો, એ માર્ક એમાં એ બિંદુ પાસે પ્રવાહ બહાર નીકળે છે, એટલે પોલારિટી ચેન્જ થઈ ગઈ. આ ધ્રુવ જે છે એ એન તરીકે વર્તે છે, અહીંયા એસ છે. પ્રવાહ વધે છે એટલે આની ચુંબકીય ક્ષેત્રમાં પણ શું થાય છે, વધારો થાય છે. ફરી એકવાર બોલી જઈએ, પ્રવાહ વિરુદ્ધ દિશામાં વધ્યો, ફ્લક્સ પણ વધ્યું, કોરે ચુંબકત્વ ધારણ કર્યું. આ સમયે પાવર કેવો છે, મહત્તમમાંથી 0 બને છે પણ ઋણ છે. પાવરની પોલારિટી ઋણ, પ્રવાહની ઋણ, સોરી વોલ્ટેજની ઋણ, પ્રવાહની ઋણ, એટલે પાવર કેવો બની ગયો, ધન. આ સમયે ઇન્ડક્ટર શું કરશે, સોર્સમાંથી ઉર્જાનું શોષણ કરે છે. ત્યાર પછી 3 થી 4માં જઈએ તો 3 થી 4માં અલગ આકૃતિ બનાવી દઉં, બધું કન્જસ્ટેડ થાય છે. ચાલ, અહીંયા શું છે, એ બી. આ સમય દરમિયાન બી માર્ગે પ્રવાહ દાખલ થાય છે
અને એ માર્ગે બહાર નીકળે છે, એટલે પોલારિટી ઓકે છે. આ પ્લસ જ વધશે, આ માઇનસ વધશે. અહીંયા શું થશે તો જુઓ, 3 થી 4 સમયગાળા દરમિયાન આ ગ્રાફ આપણો પ્રવાહનો છે. પ્રવાહ ઘટીને મહત્તમમાંથી શૂન્ય થાય છે, ફ્લક્સ પણ મહત્તમમાંથી શૂન્ય થાય છે. ફ્લક્સ શૂન્ય થયું, ઘટવા લાગ્યું, એટલે શું થશે તો ચુંબકત્વ ઘટે છે. ચુંબકત્વ ઘટે એટલે આની જે ચુંબકીય ક્ષેત્રરેખાઓ અહીંયા જે વધારે હતી એ હવે શું થાય છે, ઘટી જાય છે. બરાબર, એની દિશા એન થી એસ, અંદર એસ થી એન. તો આ સમયે પ્રવાહ ઘટ્યો છે એટલે ગુંજળા પાસે જે કંઈ ઉર્જા છે એ ફરી પાછી એ કોને આપી દે છે, સ્ત્રોતને આપી દે છે. સોર્સને ઉર્જા પાછી આપે છે. જર પ્રવાહ વધે ત્યારે સોર્સમાંથી ઉર્જા શોષે છે, પ્રવાહ ઘટે એટલે પાછી આપી દે. ફરી પાછી પોલારિટી ચેન્જ થઈ, પ્રવાહ વધે એટલે સોર્સમાંથી ખેંચશે, મેળવશે, અને પ્રવાહ ઘટશે એટલે પાછી આપી દે છે. તો આ રીતે જોઈએ તો પાવરનો વ્યય અહીંયા શું થાય છે, શૂન્ય થાય છે. જરૂર પડે ત્યારે લે, જરૂર નથી ત્યારે પાછું આપી દે છે. તો આ પ્રમાણે ઇન્ડક્ટરની અંદર પાવરનો વ્યય શૂન્ય છે એવું આપણે સમજાવી શકીએ. સી ધરાવતા એસી પરિપથ માટે પાવર, તો માત્ર સીમાં આપણને ખ્યાલ છે કે ટી સમયે પાવર પી, તો પી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ. માત્ર સી માટે પ્રવાહનું સૂત્ર આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ છે, અને વોલ્ટેજનું સૂત્ર છે વીએમ સાઇન ઓમેગા ટી. મૂકી દઈએ તો આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ અને વીએમ સાઇન ઓમેગા ટી બને. આઈએમ વીએમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ અથવા સાઇન પાઈ બાય ટુ પ્લસ ઓમેગા ટી બરાબર શું થાય, તો કોસ ઓમેગા ટી, આ વસ્તુ પણ સમજાવી દીધી છે, સાઇન ઓમેગા ટી. જોઈએ અહીંયા આઈએમ વીએમ કોસ ઓમેગા ટી સાઇન ઓમેગા ટી ટુ વડે ગુણી લઈએ ગુણું છું એટલે અહીંયા ફરી પાછું ભાગવું પડશે. ટુ સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી બરાબર શું થાય, તો સાઇન ટુ ઓમેગા ટી બનશે. સાઇન ટુ ઓમેગા ટી, આ વેલ્યુ જે છે એ તાત્કાલિક વેલ્યુ છે. આપણે સરેરાશ પાવર શોધવો છે, તો સરેરાશ પાવર પાવર પી મીન પી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ યાદ રાખીએ છીએ કે આ જે સરેરાશ છે એ ફૂલ સાયકલ ઉપર એક ચક્ર ઉપર આપણે લેવાનું છે, અને એક ચક્ર ઉપર જ્યારે એનું મીન લઈએ છીએ ત્યારે આપણને આ રીતે પ્રાપ્ત થશે. ફરી પાછું આઈએમ વીએમ કેવા છે, અચળ, એટલે એમના મીનમાં કોઈ ફેરફાર થશે નહીં. બાય ટુ લઈ લઈએ અને અહીંયા લઈએ સાઈન ટુ ઓમેગા ટીનું મીન, તો આનું મીન થશે આઈએમ વીએમ બાય ટુ. સાઇન ટુ ઓમેગા ટીનું મીન થાય 0. સમજાવી દીધેલું છે, સાઈડમાં દર્શાવી દઈએ કે મીન આઈએમ વીએમ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ આઈએમ વીએમ બાય ટુ, અને મીન સાઇન ટુ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે સરેરાશ પાવર છે એ પાવરને આપણે પાવરના વ્યય સંદર્ભમાં લેવાનો છે, અને એ પાવરનો વ્યય કેટલો થાય છે, શૂન્ય થાય છે. તો માત્ર સી ધરાવતા એસી પરિપથમાં ટી સમયે પાવર શોધી લીધો, ત્યાર પછી
सरेराश पावर जे एक चक्र पर लीधो है, फूल साइकल पर लीधो है, फूल साइकल पर सरेराश पावर आपने शून्य मळे छे। एनो अर्थ एवो थाय कि मात्र सी धरावता एसी परिपथ में पावरनो व्यय शून्य है। आ वस्तु समझवा माटे पण आपणे जे प्रमाणे इंडक्टर में समझाव्यू ए प्रमाणे कैपेसिटर में समझावी शकीए छीए। तो एना माटे आपणे अलग आकृति दोरीशुं। तो सी धरावतो एसी परिपथ, तो अहीं इंडक्टर लई लईए, सॉरी कैपेसिटर लई लईए अने अहीं एसी वोल्टेज लईए। आ प्लेटने आपणे ए कही दीए छे अने बी कही छे। अहीं पण पावरनो व्यय शून्य केम थाय छे ए समझवा माटे प्रवाह अने वोल्टेजनो कळा तफावत ध्यानमां राखीने ग्राफ दोरीशुं, साथे पावरने पण अंदर ध्यानमां लई लईशुं अने ए वेव डायग्राम ध्यानमां लई अने आ वस्तु आपणे समजीशुं। अहीं प्रवाह ए वोल्टेज करता कड़ा में पाई बाय टू जेटलो आगळ छे, एटले शुरुआत अहीं प्रवाह थी करीशुं। खास ध्यान ए आपीशुं के मैं मात्र एल अने मात्र सीमा जे वेव डायग्राम दर्शाव्यो तो एमां जे वेव हतुं एना करता एम त्यां साइन लीधुं हतुं अहींया कॉस लईए छीए। एटले खास ध्यान राखजो, एवो ने एवो शेप आवतो नथी, पण हाँ ए स्पष्ट थाय छे कि वोल्टेज अने प्रवाह वच्चेनो कळा तफावत पाई बाय टू छे। जे आगळ छे एने आगळ दर्शावेलुं छे अने जे पाछळ छे एने पाछळ दर्शावेलुं छे, एटले खास एनी साथे आनी कम्पेरिजन करवी नहीं। अहींया आटली ज वस्तु स्पष्ट थाय छे। आपणने ख्याल होवो जोईए कि साइन अने कोसाइन, साइन विधेय छे, એમાંથી કોસમાં મૂકીએ તો પાઈ બાય ટુ જેટલો કળા તફાવત જ બને છે, એટલે ખાસ એની આની સાથે કમ્પેરિઝન ન કરવી, બંને વસ્તુ સમાન જ છે। તો આ વસ્તુ આપણને સમજાવે છે પ્રવાહ, ત્યાર પછી વોલ્ટેજ લઈએ। આ છે प्रवाह, आ छे वोल्टेज, आ छे वीज भार क्यू, અને છેલ્લે પાવર બતાવે છે। जीरो, वन, टू, थ्री अने फोर। ए छे अने बी छे। चलो तो अहीं पावरनो व्यय कई रीते शून्य थाय छे ए वस्तु समझिए। तो जीरो थी वन दरमियान, जीरो थी वन दरमियान शुं परिस्थिति थाय छे तो जोईशुं। प्रवाह महत्तम छे, जीरो पासे प्रवाह महत्तम छे, जे घटी अने शून्य बने छे। प्रवाह घटीने शून्य बने ए समये वीज भारनी शुं परिस्थिति छे तो वीज भार जीरो थी वधी अने महत्तम बने छे। प्लेट ए धन भारित बने छे अने प्लेट बी पर ऋण वीज भार प्रेरित थाय छे।
અહીંયા એ પ્લેટ ધન વીજભારિત બને છે અને એટલો જ ઋણ વીજભાર એ બી પ્લેટ ઉપર પ્રેરિત થાય છે. પરિસ્થિતિ સમજીએ. 0 થી 1 દરમિયાન પ્રવાહ મહત્તમ હતો તે જે ઘટીને શૂન્ય થાય છે, એટલે વીજભાર શૂન્યથી વધી અને મહત્તમ બને છે. પ્લેટ એ પર ધન વીજભાર પ્રસ્થાપિત કરીએ છીએ, પ્લેટ બી ઉપર એટલો જ ઋણ વીજભાર પ્રેરિત થાય છે, અને ઋણ વીજભાર પ્રેરિત થાય આના ઉપર ધન વીજભાર સ્ટોર થયો એટલે કેપેસિટર શું થાય છે, ચાર્જ થાય છે. કેપેસિટર પોતે ચાર્જ થશે. આ સમયે પ્રવાહ, આ ગ્રાફ છે, આ શું બતાવે છે આપણને, પ્રવાહ એ કેવો છે, ધન. વોલ્ટેજ અહીંયા જુઓ તો આ વીજભાર છે, આ ક્યુ છે અને આ વી. વોલ્ટેજ અને વીજભાર બંને સમાન કળામાં હોવાથી જે પ્રમાણે વીજભારનો ગ્રાફ દોરીએ છીએ એ જ પ્રમાણે વોલ્ટેજનો ગ્રાફ આપણે દોરી શકીએ. ફરી એકવાર જોઈ લઈએ. 0 થી 1 દરમિયાન પ્રવાહ મહત્તમમાંથી ઘટીને શૂન્ય બને છે. આ સમયે વીજભાર 0 થી વધીને મહત્તમ થાય છે. કેપેસિટરની એ પ્લેટ પર ધન વીજભાર પ્રેરિત, ધન વીજભાર સ્ટોર થાય છે, જમા થાય છે. બી પ્લેટ ઉપર એટલો ઋણ વીજભાર પ્રેરિત થાય છે, એટલે કે કેપેસિટર પોતે ચાર્જ થઈ રહેલું છે, વીજભાર સંગ્રહિત કરે છે. અહીંયા ક્યુ અને વીની સમાન કળામાં છે, એટલે વીમાં પણ શું થાય છે, 0 થી 1 દરમિયાન વધારો થાય છે. પ્રવાહ પણ ધન છે, વોલ્ટેજ પણ ધન છે, માટે પાવર શું થશે, ધન થશે. આ સમયે કેપેસિટર એ સ્રોતમાંથી, સોર્સમાંથી ઉર્જાનું શોષણ કરે છે અને એની અંદર જે ક્ષેત્ર પ્લસ વીજભાર સંગ્રહાયો, માઇનસ વીજભાર પ્રેરિત થયો, આની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે બે પ્લેટો વચ્ચે સમાન, અને એ સમાન ક્ષેત્રમાં વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે છે. ત્યાર પછી જોઈએ 1 થી 2 ગાળા દરમિયાન. તો 1 થી 2 ગાળા દરમિયાન શું થાય છે, તો પહેલાં આપણે પ્રવાહને ધ્યાનમાં લઈએ. પ્રવાહનો ગ્રાફ આ છે. 1 થી 2 દરમિયાન પ્રવાહ વધે છે. પ્રવાહ શું થાય છે, વધે છે. અહીંયા યાદ એ રાખીશું કે પ્રવાહ કેપેસિટર માટે પ્રવાહ અને વીજભાર આ બંને એકબીજાના વ્યસ્ત છે. જ્યાં પ્રવાહ વધે છે ત્યાં વીજભાર ઘટે છે, અને જ્યાં પ્રવાહ વધે છે, સોરી, જ્યાં પ્રવાહ વધે ત્યાં વીજભાર ઘટે, અને જ્યાં પ્રવાહ ઘટે ત્યાં વીજભાર શું થાય છે, વધે છે. આ વસ્તુ યાદ રાખીએ છીએ. તો 1 થી 2 સમય દરમિયાન પ્રવાહનો ગ્રાફ આ છે, એટલે પ્રવાહ શું થાય છે, વધે છે, અને પ્રવાહ વધતો હોય તો વીજભાર શું થાય, ઘટે, એટલે વીજભાર મહત્તમમાંથી ઘટીને શૂન્ય થાય છે. એટલે આ સમયે કેપેસિટરની એ પ્લેટ ઉપર ધન વીજભાર ઘટે છે. ધન વીજભાર શું થઈ જશે, ઘટી જશે. ચાલ, 1 થી 2 પ્રવાહ શું થયો, વધ્યો. વીજભાર શું થયો, ઘટ્યો. વીજભાર ઘટ્યો તો વી પણ, વોલ્ટેજ પણ શું થાય છે, ઘટે છે. કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. અહીંયા વી પ્લસ છે અને આઈ કેવા છે, માઇનસ, એટલે પાવર કેવો થશે, ઋણ થશે. પ્રવાહ ઋણ, વોલ્ટેજ ધન, એટલે પાવર ઋણ બને. અહીંયા આગળ શું પરિસ્થિતિ થાય છે, તો કેપેસિટરનો વીજભાર ઘટે છે, એટલે કેપેસિટર જે પેલી ઉર્જા શોષી હતી એ ફરી પાછી સોર્સને પાછી આપે છે, જે સ્રોત છે એને શોષેલી ઉર્જા શું કરે છે, પાછી આપે છે. ત્યાર પછી 2 થી 3 સમયગાળા દરમિયાન જોઈશું. તો 2 થી 3 સમય, 2 થી 3 વચ્ચેના ગાળામાં શું પરિસ્થિતિ થાય છે, તો અહીંયા ખાસ ધ્યાન આપવું પડશે. આપણે અર્ધચક્ર પૂર્ણ કર્યું. 2 થી 3માં પ્રવાહની સ્થિતિ જોઈએ, તો પ્રવાહ શું બને છે, મહત્તમમાંથી ઘટીને શૂન્ય થાય છે. પ્રવાહ ઘટે એટલે આપણને ખ્યાલ છે કે વીજભાર શું થશે, વધે છે. આ વીજ ત્રુટક રેખા છે એ શું બતાવે છે, વીજભાર બતાવે છે. આ રેખા છે એ પ્રવાહ બતાવે છે, પ્રવાહ ઘટે છે અને વીજભાર વધે છે. પણ વિરુદ્ધ દિશા છે, એટલે પ્લેટની જે પોલારિટી છે, અગાઉ જે
એ ધન હતા અને બી ઋણ હતા એ હવે શું થઈ જશે, બી પોતે ધન બની જાય છે અને એ જે છે એ શું બની જાય છે, ઋણ બની જાય છે. એ ધન બનશે, એ બી ધન બનશે અને એ ઋણ બને છે. ફરી અહીંયા જોઈ લઈએ, 2 થી 3 સમયગાળા દરમિયાન પ્રવાહ વધી, પ્રવાહ શું થાય છે, ઘટે છે. વીજભાર જે ત્રુટક રેખાથી બતાવ્યો છે એ શું થાય છે, વધે છે. વીજભાર વધે એટલે કેપેસિટર પોતે ચાર્જ થાય છે પણ એની પોલારિટી બદલાઈ ગઈ છે. હવે અહીંયા બી ઉપર ધન વીજભાર સ્ટોર થાય છે અને એ પ્લેટ ઉપર ઋણ વીજભાર પ્રેરિત થાય છે. આ સમયે કેપેસિટર પોતે શું થઈ રહ્યું છે, ચાર્જ થાય છે, એના ઉપર વીજભાર સંગ્રહિત થાય છે. હવે જોઈ લઈએ પ્રવાહ અને વોલ્ટેજ. તો જુઓ અહીંયા આ ગ્રાફ પ્રવાહનો છે, આ ગ્રાફ પ્રવાહનો છે. તો પ્રવાહ ઋણ છે, આ ગ્રાફ વોલ્ટેજનો છે. તો વોલ્ટેજ પણ ઋણ છે, તો પાવર કેવો બનશે, ધન બનશે. તો આ સમય દરમિયાન કેપેસિટર પોલારિટી બદલાઈ ગઈ, ચાર્જ થયું, એને ઊર્જાની જરૂર છે એટલે પ્રાપ્તિસ્થાનમાંથી ઊર્જાનું શું કરે છે, શોષણ કરે છે. ત્યાર પછી 3 થી 4 જોઈએ. થ્રી થી ફોરમાં શું પરિસ્થિતિ થાય છે, તો આ ગ્રાફ છે 3 થી 4નું. જોઈ લઈએ કે આ જે છે એ આપણને પ્રવાહ બતાવે છે, આ પ્રવાહ છે. તો 3 થી 4માં પ્રવાહ શૂન્યમાંથી વધીને મહત્તમ થાય છે. પ્રવાહ વધ્યો એટલે આપણને ખ્યાલ છે કે વીજભાર જે ત્રુટક રેખા છે, વીજભાર બતાવે છે, વીજભાર શું થાય છે, ઘટે છે. અને વીજભાર ઘટશે એટલે અહીંયા કેપેસિટર પરનો વીજભાર આપણે ઓછો બતાવી દઈએ. વીજભાર ઘટે છે, વીજભાર ઘટશે તો સાથે સાથે ક્યુ અને વી સમાન કળામાં છે એટલે વી પણ શું થાય છે, ઘટે છે. અહીંયા પ્રવાહ ધન છે, વોલ્ટેજ કેવા છે, ઋણ છે, એટલે પાવર કેવો બનશે, ઋણ બનશે. અહીંયા કેપેસિટર પરનો વીજભાર ઘટે છે એટલે કેપેસિટર પોતે ડિસ્ચાર્જ થાય છે એટલે એની પાસે જે ઊર્જા હતી એ ફરી પાછી કોને આપી દે છે, એ સોર્સને આપી દે છે, જેમાંથી ઊર્જાનું શોષણ કર્યું હતું એ પ્રાપ્તિસ્થાનને ઊર્જા પાછી આપી દે છે. તો આ રીતે જોઈએ તો જ્યારે કેપેસિટર ચાર્જ થાય છે ત્યારે એસી પ્રાપ્તિસ્થાનમાંથી ઊર્જા શોષે છે. આ સમયે પ્રવાહ ઘટતો હોય છે, વીજભાર વધતો હોય છે. વીજભાર વધશે એટલે કેપેસિટરની અંદર જે બે પ્લેટો વચ્ચે ક્ષેત્ર ઉત્પન્ન થશે એ ક્ષેત્રમાં ઊર્જા સંગ્રહ પામશે. પ્રવાહ ઘટ્યો, વીજભાર વધ્યો, પ્લેટો વચ્ચે ઊર્જા સંગ્રહ પામી વચ્ચેના ક્ષેત્રમાં. ત્યાર પછી શું થશે, પ્રવાહ પોતે વધશે. પ્રવાહ વધશે એટલે બંને વચ્ચેનું ક્ષેત્ર ઘટે છે, વીજભાર ઘટે છે, ક્ષેત્ર ઘટે છે, ઊર્જાનો ઘટાડો થાય છે. જ્યારે ઊર્જા વધે છે ત્યારે એસી પ્રાપ્તિસ્થાનમાંથી ઊર્જા શોષે છે અને જ્યારે ઊર્જા ઘટે છે ત્યારે પોતાની ઊર્જા એસી પ્રાપ્તિસ્થાને પાછી આપી દે છે. ફરી પાછું આટલી પ્રક્રિયા અર્ચક્રમાં થઈ. બીજા અર્ચક્ર દરમિયાન શું થાય છે, તો પોલારિટી ચેન્જ થઈ જાય છે, પ્લસ હોય માઇનસ અને માઇનસ હોય પ્લસ બની જાય છે. ફરી પાછું અહીંયા યાદ રાખીએ છીએ કે જ્યારે પ્રવાહ વધે છે પહેલાં ઘટવાનું લઈ લઈએ, જ્યારે પ્રવાહ ઘટે છે ત્યારે વીજભાર વધે છે, વીજભાર વધશે એટલે અહીંયા વીજભાર સ્ટોર થશે, ક્ષેત્ર વધશે, એ ક્ષેત્રમાં ઊર્જા સંગ્રહ પામે છે એટલે કેપેસિટર શું કરશે, સ્ત્રોતમાંથી ઊર્જા લઈ અને અહીંયા સંગ્રહ પામે છે. ફરી પાછું પ્રવાહ વધે એટલે વીજભાર ઘટે, વીજભાર ઘટે એટલે ક્ષેત્ર ઘટે, એની અંદર જે કંઈ ઊર્જા સંગ્રહાય છે ફરી પાછી પ્રાપ્તિસ્થાનને પાછી આપી દે છે. તો જરૂર પડે એટલે શોષે, જરૂર ન હોય એટલે પાછી આપે. તો આ ચક્ર, સમગ્ર ચક્ર દરમિયાન ક્યાંય પાવરનો વ્યય થતો નથી. તો આ રીતે એસી પરિપથ ધરાવતા, માત્ર સી ધરાવતા એસી પરિપથમાં પાવરનો વ્યય શૂન્ય છે એ આપણે આની ચાર પરિસ્થિતિઓ માટે, કેપેસિટરની ચાર પરિસ્થિતિઓ માટે આ ગ્રાફને ધ્યાનમાં લઈ સમજાવી શકીએ છીએ. એવું છે LCR. જો હવે L પ્રથમ આપણે માત્ર R લીધું, પછી L લીધું અને પછી C લીધું. હવે ત્રણે ત્રણ જ્યારે સાથે લઈએ અને AC વોલ્ટેજ લાગુ પાડીએ છીએ ત્યારે આપણો પરિપથ બને છે અહીંયા ઇન્ડક્ટર લઈ લઈએ, અહીંયા કેપેસિટર લઈ લઈએ અને અહીંયા રેઝિસ્ટન્સ.
અહીંયા ત્રણેય ત્રણ શ્રેણીમાં છે એટલે કોઈ ફરક પડશે નહીં. ચલો, ઇન્ડક્ટર પ્રાપ્તિ સ્થાન કયું છે? એસી છે. આપણને ખ્યાલ છે કે અહીંયા જે એસી વોલ્ટેજ લાગુ પાડીએ છીએ એ એસી વોલ્ટેજ ત્રણ ભાગમાં વિભાજિત થઈ જશે. આ ત્રણેય ત્રણ કેવા જોડ્યા છે? શ્રેણીમાં. થોડોક એસી વોલ્ટેજ અવરોધના બે છેડા વચ્ચે, કેપેસિટરમાં, ઇન્ડક્ટરમાં. એટલે ત્રણેયનો જે વોલ્ટેજ છે એ બરાબર લાગુ પાડે એસી વોલ્ટેજ બને. ધારો કે ટી સમયે કેપેસિટર પરનું વીજભાર, સંગ્રહિત થતો વીજભાર ક્યુ છે, અને પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I છે, તો આ પરિસ્થિતિમાં લાગુ પાડેલ વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીશું? VL પ્લસ VC પ્લસ VR, જ્યાં VL બરાબર શું થશે? તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વી સ્થિતિમાનનો તફાવત, જે આપણને ખ્યાલ છે LdIdt. VC કેટલું બનશે? તો Q/C. અને VR કેટલું બનશે? તો I × R. આ શું છે? લાગુ પાડેલ એસી વોલ્ટેજ. તો અહીંયા આપણે શું કામ કરવાનું છે? તો જ્યારે ત્રણેય ત્રણ શ્રેણીમાં હોય, જો આપણે વ્યક્તિગત L હતા, C હતા અને R હતા, ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવતનો સંબંધ દર્શાવતું ફેઝર પણ દોર્યું હતું, વેવ ડાયાગ્રામ પણ દોર્યું હતું. તો હવે જ્યારે ત્રણેય ત્રણ ભેગા લઈએ છીએ એ પરિસ્થિતિમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાનો સંબંધ કેવો છે એ દર્શાવવા માટે આપણે બે રીતો વાપરીશું. એક બેઝિક રીત છે અને એક ફેઝરની રીત છે. જો કે હાલમાં જે બેઝિક રીત છે એ આપણા સિલેબસમાંથી કટ કરી છે, પણ આપણે એને સમજાવીશું, એનું સાદુરૂપ પણ આપી અને એનું સૂત્ર મેળવીશું. તો ટૂંકમાં આપણે અત્યારે L, C અને R ત્રણેય ત્રણ શ્રેણીમાં જોડેલા હોય એવી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા કેટલી છે એ સમજાવવા માટે બે રીતનો ઉપયોગ કરવાના છીએ. એક છે ફેઝરની રીત અને બીજી છે બેઝિક રીત. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફેઝરની રીત ઉપયોગ કરી અને એ સમજાવીશું. આજે અહીંયા સુધી લઈએ છીએ, જેટલું કંઈ ભણ્યા છે એ બધી જ વસ્તુનું રિવિઝન કરીશું તો જ આગળ ચેપ્ટરમાં આપણે ચાલી શકીએ છીએ. એટલે અહીંયા સુધી પ્રવાહ વોલ્ટેજ માત્ર L હોય, માત્ર C હોય કે માત્ર R હોય, તો પ્રવાહ અને વોલ્ટેજના સૂત્રો શું છે, એમની વચ્ચેનો કળા તફાવત, કોણ કળામાં આગળ છે, કોણ પાછળ છે, કોની કળા સમાન છે, આ દરેક વસ્તુ આપણે ધ્યાન રાખવી પડશે, સમજાવીશું, યાદ હશે તો જ આગળ ચાલી શકીશું. તો આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ.